અમરેલી જિલ્લાના જાફરાબાદમાં ભગુભાઈ સોલંકી કનૈયાલાલ સોલંકીનું જાફરાબાદ મચ્છી મારીના વેપારી દ્વારા સન્માન કરવામાં આવ્યું. સાથે સાથે ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા, કેન્દ્રીય મંત્રી માનનીય પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબ દ્વારા, ભારત સરકારના પોર્ટ શિપિંગ અને વોટરવેઝ મિનિસ્ટરીમાં ભારતના તમામ માછીમારોના પ્રતિનિધિ તરીકે, કેન્દ્રીય સલાહકાર સમિતિમાં સભ્ય તરીકે કનૈયાલાલ સોલંકીની નિમણૂક કરવામાં આવી અને માછીમારોનું ગૌરવ વધાર્યું. તે બદલ ગુજરાતના તેમજ દરેક તમામ માછીમારો વડાપ્રધાનશ્રી તેમજ માનનીય રૂપાલા સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો. તેમજ જાફરાબાદ ખારવા સમાજના પ્રમુખ શ્રી ભગુભાઈ સોલંકીને ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા અમરેલી જિલ્લાના સલાહકાર સમિતિમાં સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી તે બદલ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો. આ તકે જાફરાબાદ ફ્રેશ ફિશ એસોસિએશન દ્વારા બંને ભાઈઓનું સન્માન કરાવ્યું તે બદલ તેમનો પણ આભાર માનવામાં આવ્યો હતો. કેન્દ્રના મંત્રાલય પોર્ટ શિપિંગ અને વોટરવેઝ મંત્રાલયની અંદર અને આપણા વિશેષ મંત્રાલય કેન્દ્ર સરકાર દ્વારા જે નોમિનેશન એમાં એડવાઇઝરી કમિટીમાં મને લેવામાં આવ્યો છે અને મારી સાથે મારા મોટા ભાઈ ભગુભાઈ છે તેમને ગુજરાત ગૃહ ખાતા દ્વારા અમરેલી જિલ્લાના પોલીસ સલાહકાર સમિતિમાં લેવામાં આવ્યા છે. આ ખરેખર અમારો માછીમાર સમાજનો ગર્વ છે અને મને જે કેન્દ્ર સરકારની અંદર મંત્રાલયમાં લેવામાં આવ્યો છે આ બહુ મોટું મંત્રાલય છે. એની અંદર બે સંસદ સભ્ય હોય છે, બાકી આઈએસ ઓફિસર અને એમાં આખા દેશના માછીમારોનું પ્રતિનિધિત્વ કરવા માટે મારું નામ નોમિનેશન થયું છે. એ બદલ હું આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ આપણા કેન્દ્રના કેબિનેટ મંત્રી માનનીય શ્રી રૂપાલા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારો માછીમાર સમાજ ખૂબ ખુશ છે. આજે અમારા તમામ ફ્રેશ ફિશ સપ્લાયરો દ્વારા અમારું સન્માન કરવામાં આવ્યું એ બદલ એમનો આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ.